કોઈ પેશન્ટ પર કાર્ડિયાક સર્જરી થતી હોય ત્યારે તેનું સેટેલાઇટ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ થાય એવો વિચાર તમને આવે એથી આગળ આ સર્જરી નિહાળી રહેલા વિશ્વના પાંચસો જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શ્રેષ્ઠ તબીબો સાથે ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશ્નોત્તરી કરે તેમને માહિતી પણ આપે એવી કલ્પના તમને આવે આવા મેજર ઓપરેશનનું લાઇવ ટેલિકાસ્ટ કરવા માટે અને પોતાના ઓપરેશન સમયે ડોક્ટરને અન્ય સાથે પ્રશ્નોત્તરીના જોખમરૂપ સાહસ માટે કોઈ દર્દી કે તેના સગાવાહાલા તૈયાર થાય ખરા હા તબીબી વિજ્ઞાનની પ્રગતિ અને સંશોધન માટે આવું ભારતના આપણા ગુજરાતમાં જ બન્યું છે આ સમગ્ર વિચારથી લઈને તેના સફળ અમલીકરણ સુધીના પ્રણેતા સ્વપ્નદ્રષ્ટા છે તબીબી જગતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતના પનોતા પુત્ર અને ગુજરાતના તેજસ્વી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર તેજસ પટેલ સામાન્ય સમજ મુજબ હૃદયરોગના દર્દીના હૃદયમાં રહેલા બ્લોકને દૂર કરીને સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયાને એન્જીઓપ્લાસ્ટી કહે છે વર્ષો પહેલા મોટાભાગે તે પ્રક્રિયા સાથળમાંથી થતી હતી પરંતુ ડોક્ટર તેજસ પટેલે નવી પદ્ધતિ વિકસાવી આ પદ્ધતિમાં રેડિયલ રૂટ દ્વારા હાથની નસમાંથી કેથેટર પસાર કરીને દર્દીના હૃદયમાંથી બ્લોક દૂર કરી જરૂરી સ્ટેન્ટ બેસાડવામાં આવે છે આનંદની વાત છે કે ડોક્ટર તેજસ પટેલે વિકસાવેલી આ પદ્ધતિને વિશ્વના દેશોએ સ્વીકૃતિ આપી છે આ પદ્ધતિનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે તબીબોને તાલીમબદ્ધ કરવાનો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે ટ્રાયકો અમદાવાદમાં છેલ્લા છ વર્ષોથી દર વર્ષે નિયમિત રીતે આ કોર્સ યોજાય છે અને અત્યાર સુધીમાં પચીસસોથી વધુ તબીબો આની તાલીમ પ્રાપ્ત કરી ચૂક્યા છે કાર્ડિયાક સર્જરીમાં અતિ આધુનિક એવી આઈવુસ અને રોટેશનલ એથેરેક્ટ્રોમી જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ ડોક્ટર તેજસ પટેલે કર્યો છે તેમણે અમદાવાદની શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ શેઠ કેએમ સ્કૂલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન એન્ડ રિસર્ચ શેઠ વીએસ જનરલ હોસ્પિટલ તથા બીજી મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે સેવાઓ આપી છે હાલ તેઓ ટોટલ કાર્ડિયોવાસ્ક્યુલર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર અને ચીફ તરીકે કાર્યરત છે અભ્યાસ કારકિર્દી દરમિયાન તેઓએ મેડિકલ ક્ષેત્રની નેશનલ સ્કોલરશીપ અને ત્રણ ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે તબીબી વિજ્ઞાનના સંશોધનમાં કાર્ડિયાક ક્ષેત્રે ખૂબ રસ લેનાર ડોક્ટર તેજસ પટેલનું નામ કોરોનરી સ્ટેન્ટિંગ ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ્સ ગ્લાયકોપ્રોટીન આઈઆઈબી જેવી અનેક નવીન શોધ સાથે ગૌરવપૂર્ણ રીતે જોડાયેલું છે વિશ્વભરના અગ્રગણ્ય દેશોમાં યોજાયેલી એકસો પચાસથી વધુ કોન્ફરન્સમાં તેજસભાઈએ પ્રવચનો આપ્યા છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રાપ્ત મેડિકલ સાયન્સની સંસ્થાઓએ તેમને ટ્રાન્સ રેડિયલ ટેકનિક પરફોર્મ કરવા અને તે શીખવવા નિમંત્રિત કર્યા છે હાર્ટ સંબંધિત જાણકારી સાથે પ્રકાશિત થતા અનેક મેગેઝીનોના એડિટોરિયલ બોર્ડ સાથે તેઓ જોડાયેલા છે ડોક્ટર તેજસ પટેલે વ્યક્તિગત રીતે અને સાથી લેખકો સાથે મળીને લખેલા પિસ્તાલીસથી વધુ પ્રકાશનો પ્રસિદ્ધ થયા છે એકસોથી વધુ મેગેઝીનોએ તેમના આર્ટિકલ્સ પ્રસિદ્ધ કર્યા છે કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને સોસાયટી ફોર કાર્ડિયક એન્જિયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શને તેમને ફેલોશીપ આપી છે રેડિયલ રૂટ ક્ષેત્રની તેમની સિદ્ધિઓ માટે મેડિકલ જગતનો ટોચનો અને પ્રતિષ્ઠાવંત ડોક્ટર બી સી રોય નેશનલ એવોર્ડ ઉપરાંત ડોક્ટર કે શરન કાર્ડિયોલોજી એક્સેલન્સ એવોર્ડ સહિતના અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી તેમનું સન્માન કરાયું છે ભારતના રાષ્ટ્રપતિશ્રી તેમનું સન્માન કર્યું છે દર્દીઓને રાહત પ્રાપ્ત થઈ એ તેમની સૌથી મોટી સિદ્ધિ છે કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા પૂરતો વિચાર કરવો અને પછી સમગ્ર જાતને સમર્પિત કરી દેવી એ કાર્યની સફળતા માટે અને પોતાની જાતને કહેવું કે જસ્ટ ડૂ ઇટ એ ડોક્ટર તેજસ પટેલનું જીવનસૂત્ર છે